ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનું છે? ગણિતની સદ્યપોથીમાં તો બધાએ ગણિતની સદ્યપોથી કાઢી છે. સરસ. ચાલો એમાં પ્રકરણ 12 આપો અને લો. એમાં ગયા વખતે તમે પેજ નંબર 52 ઉપરના દાખલા ગણ્યા હતા, ગણ્યા ને બધાએ? હવે સામે જુઓ પેજ નંબર 53 ઉપર. હવે એમાં છે કોયડા ઉકેલા દાખલા છે. જો આપણે આગળ શીખી ગયા છીએ ને રકમવાળા દાખલા, તો આપણને એક રકમ આપી હો એના ઉપરથી આપણે નીચેના દાખલા ગણવાના છે. તો આપણે પહેલાં રકમ વાંચીએ. ચાલો કે એક બગીચામાં સફેદ ગુલાબના 52 છોડ અને પીળા ગુલાબના 15 છોડ છે, તો બગીચામાં ગુલાબના કુલ કેટલા છોડ છે? જો આ બધા ગુલાબના છોડ છે, પણ 52 છોડ કેવા છે? સફેદ છે અને 15 પીળા ફૂલ છે, ગુલાબ છે. તો આપણે લખવાનું કુલ આપ્યું છે, તો આપણે સરવાળો કરવાનો, યાદ રાખવાનો. જો કુલ કીધું હોય એટલે સરવાળનો દાખલો જ આવે. તો લખવાનું કે 52 સફેદ ગુલાબના છોડ અને 15 પીળા ગુલાબના છોડ. અહીંયા જો મેં લખ્યું છે 52 સફેદ ગુલાબના છોડ અને 15 પીળા ગુલાબના છોડ, પછી બંનેનો સરવાળો કરવાનો એટલે નીચે લીટી દોરવાની. આપણે નીચે આવી રીતે લીટી દોરી નાખવાની, એ આગળ આપણે શીખી ગયા છીએ અને ગણ્યા છે દાખલા. હવે આ બંનેનો સરવાળો કરવાનો કે 52 વત્તા 15, તો 5ની અંદર 2 ઉમેરો, 2 ને 5 કેટલા થાય? 7 થાય. નો આવડે તો આગળ લીટા કરવાનું કયું છે? મેં 2 છે તો કેટલા લીટા કરવાના? 2 લીટા કરવાના. પછી 5 છે તો 5 લીટા કરવાના, 1 2 3 4 અને 5. પછી બધા એકસાથે ગણવાના, તો 1 2 3 4 5 6 અને 7, તો કેટલા આવ્યા? 7 આવ્યા. તો આપણે 7 મૂકવાના. પછી 5ની અંદર 1 ઉમેરો એટલે કેટલા થશે? 6 થશે. 5 ને 1 6 એટલે કુલ કેટલા ગુલાબના છોડ થયા? 67. કેટલા થયા? 67. 26 7 2 67. તો લખવાનું 67 ગુલાબના છોડ. પછી મેં અહીં તમને શીખવાડ્યું છે 3 ટપકા કરીએ એટલે માટે કહેવાય, ને માટે બગીચામાં કુલ 67 ગુલાબના છોડ છે. કે બગીચામાં કુલ 67 ગુલાબના છોડ છે. સમજ પડી બાળકો? એવી રીતે બીજો દાખલો જુઓ કે સુનિલે એક મેચમાં 36 રન કર્યા અને બીજી મેચમાં 23 રન કર્યા, તો તેણે કુલ કેટલા રન કર્યા હશે? હવે જો આપણે સરવાળો અહીં ગણવાનો કે પહેલાં 36 રન કોણે કર્યા? સુનિલે. 36 રન સુનિલે કર્યા અને 23 રન બીજી મેચમાં, એક મેચમાં અને બીજી મેચમાં, સોરી અહીંયા એક મેચ અને આ બીજી મેચમાં લખવાનું છે. પછી સરવાળો કરવાનો કે 6ની અંદર 3 ઉમેરો, તો 6ની અંદર 3 નાખો તો 6 પછી 3 ગણો, 7 8 અને 9. પછી 3ની અંદર 2 ઉમેરશો એટલે 3માં 2 ઉમેરશો એટલે 3 પછી 2 ગણવાના, 4 અને 5 એટલે અહીંયા હશે 5. કુલ કેટલા આવશે? 59 રન. સુનિલના કેટલા રન થયા? 59 રન થયા. પછી લખવાનું માટે સુનિલના બંને મેચમાં કુલ રન 59 થયા. બંને મેચના કુલ કેટલા રન થયા? 59 રન થયા. હવે ત્રીજો દાખલો જુઓ કે ઉર્મીની બર્થડે પાર્ટીમાં 24 છોકરાઓ અને 25 છોકરીઓ આવી. કોની પાર્ટી હતી? બર્થડેની ઉર્મીની. એમાં 24 છોકરાઓ અને 25 છોકરીઓ આવી, તો પાર્ટીમાં કુલ કેટલા બાળકો આવ્યા? તો આપણે સરવાળો કરવાનો કે કુલ કેટલા બધા થઈને બાળકો થાય છે? તો 24 છોકરાઓ અને 25 છોકરીઓ. તો આપણે સરવાળો કરવાનો કે 4ની અંદર 5 ઉમેરશું એટલે 5 છે, 5 લીટા આપણે કરવાના, તો 5 લીટા કર્યા, 1 2 3 4 અને 5. 4 પછી 5 ગણ્યો તો 5 6 7 8 અને 9, તો કેટલા આવશે? 9. એવી રીતે 2 વત્તા 2 બરાબર 4, તો કેટલા થયા? 49 બાળકો થયા. બર્થડે પાર્ટીમાં કુલ 49 બાળકો થયા. એવી રીતે ચોથો દાખલો જોઈએ કે ઉમંગે એક દુકાનેથી 16 નોટબુક અને 33 પેન્સિલ ખરીદી, તો તેણે કુલ કેટલી વસ્તુ ખરીદી? ઉમંગ છે એને દુકાનેથી શું કર્યું? 16 નોટબુક ખરીદી અને 33 પેન્સિલ ખરીદી છે. તો આપણે લખવાનું કે 16 નોટબુક અને 33 પેન્સિલ.
તો આપણે સરવાળો કરવાનો, છ વત્તા ત્રણ, તો છ ની અંદર ત્રણ ઉમેરશું એટલે નવ થશે, અને ત્રણ ની અંદર એક ઉમેરશું એટલે ચાર થશે, એટલે ઓગણપચાસ વસ્તુ ખરીદી. કુલ એને કેટલી વસ્તુ ખરીદી? ઓગણપચાસ વસ્તુ ખરીદી. એટલે લખવાનું કે ઉમંગે દુકાનેથી કુલ ઓગણપચાસ વસ્તુ ખરીદી. અને નીચે જુઓ પાંચ નંબરનો દાખલો કે નરેશ પાસે ત્રીસ લખોટી છે, ઉષાએ તેને બસ વીસ લખોટી આપી. હવે નરેશ પાસે કુલ કેટલી લખોટી થાય? તો એની પાસે પહેલાં કેટલી લખોટી હતી? નરેશ પાસે ત્રેવીસ હતી. કેટલી હતી? ત્રેવીસ. એમાં વીસ લખોટી અને ઉષાએ આપી એટલે એમાં સરવાળો થશે ને, ત્રેવીસ વત્તા વીસ, તો ત્રેવીસ લખોટી નરેશ પાસે હતી, વીસ લખોટી ઉષાએ આપી, એટલે કુલ કેટલી લખોટી થઈ? તો આપણે સરવાળો કરીશું, ત્રણ વત્તા ઝીરો તો કેટલા આવશે? ત્રણના ત્રણ, ત્રણની અંદર ઝીરો મેળશો ત્રણના ત્રણ જ રહે. પછી બે વત્તા બે બરાબર ચાર, એટલે તેતાલીસ લખોટી થઈ. લખવાનું માટે નરેશ પાસે કુલ તેતાલીસ લખોટીઓ થઈ. સમજે પડી બાળકો? હવે પાછળ જુઓ, પાછળ છે આપણે બે અંકવાળી સરવાળાની વધીવાળા દાખલા આપણે ગણવાના છે. બે અંકવાળા, જો બે રકમવાળા, આ પહેલું આગળ હોય ને દશક કહેવાય, પાછળની રકમ હોય ને એકમ કહેવાય. આપણે આગળ શીખી ગયા છીએ, યાદ છે તમને? આગળની રકમને શું કહેવાય? દશક કહેવાય, અને પાછળની રકમને એકમ કહેવાય. એનો સરવાળો આપણે કરવાનો છે. પહેલાં છે પચીસ વત્તા અડતાલીસ, તો પાછળની રકમથી આપણે દાખલો શરૂઆત કરવાની છે ને, તો પાંચ વત્તા આઠ, તો આમાંથી જે મોટી રકમ હોય આપણે લેવાની, નાની રકમ હોય એટલા લીટા કરવાના, એટલે તમારે વધારે લીટા કરવા પડે નહીં. તો આમાં મોટી રકમ કઈ છે? આઠ છે, નાની પાંચ છે, તો કેટલા લીટા કરવાના? પાંચ લીટા, એક બે ત્રણ ચાર અને પાંચ. હવે આઠ પછી ગણવાના, આઠ પછી ગણો તો નવ દસ અગિયાર બાર અને તેર. તેર હોય તો આપણે આવી રીતે તેર લખીએ છીએ ને, એકડે તકડે તેર, તો પાછળની રકમ છે એકમ એ નીચે આવશે, અને આગળની રકમનો દશક છે દશકવાળી રકમ એ અહીંયા ઉપર આવશે સાઈડમાં. અહીંયા આગળની રકમ છે એને ઉપર લખવાની વધી કહેવાય, એને શું કહેવાય? વધી. તેરનો તગડો અને વધી આવી એક. હવે વધી છે એ આમાં ઉમેરવાની છે, પાછી બે ને એક ત્રણ અને ત્રણને ચાર સાત, એટલે એક તો એક લીટો, આ બે છે તો બે લીટા, અને નીચે ચાર છે તો ચાર લીટા, એક બે ત્રણ અને ચાર, બધા સાથે ગણવાના. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એટલે કેટલો જવાબ આવ્યો? અહીંયા સાત આવ્યો, અને કુલ કેટલા થયા? તોતેર. જવાબ આવ્યો તોતેર. એવી રીતે બીજો દાખલો, જો ત્રણ વત્તા સાત ત્રેપન વત્તા સત્યાવીસ છે, તો પાછળની રકમ ત્રણ વત્તા સાત. હવે સાતની અંદર આપણે ત્રણ ઉમેરવાના, સાતની અંદર ત્રણ ગણો, તો હવે હું બધામાં લીટા કરીશ નહીં, તમને લીટા કરતા આવડે જ છે, જાતે લીટા કરવાના છે. સાતની અંદર ત્રણ ઉમેરશું એટલે દસ થશે, દસનો ચીરો વધી આવી એક. પછી પાંચને એક છ, છ ને બે આઠ, એટલે કેટલો જવાબ આવ્યો? એસી જવાબ આવ્યો. ચાલો પછી ત્રીજો દાખલો જુઓ. હવે એમાં છે ઓગણપચાસ વત્તા અઢાર, હવે નવ વત્તા આઠ કરવાના છે, તો નવની અંદર આપણે આઠ ઉમેરવાના છે, એટલે પહેલાં કેટલા લીટા કરવાના? આપણે આઠ લીટા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ લીટા. હવે આ નવ પછી આઠ ગણવાના, નવ પછી ગણો તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર, તો સત્તરનો સાતડો વધી આવશે એક. પછી એકામાં ઉમેરવાના, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, એટલે જવાબ આવ્યો સડસઠ. એવી રીતે બાજુનો જો, છેતાલીસ વત્તા સત્યાવીસ, હવે સાતની અંદર છ ઉમેરવાના, જો સાત પછી આપણે છ લીટા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ અને છ, અથવા તો સાત લીટા કરાય. પછી છ પછી આપણે ગણવાના, સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, તો તેરનો તગડો વધી આવશે એક. ચાર ને એક પાંચ, પાંચની બે સાત, એટલે જવાબ આવ્યો તોતેર. હવે જો આમાં છે એકસઠ વત્તા ઓગણત્રીસ, આ પાછળની કોઈ પણ રકમના તમે લીટા કરી શકો,
છો. એવું નથી કે ઉપરની જ રકમના કરવા અથવા તો નીચેની રકમના કરવા. તમે જે રકમના કરવા હોય તે એક રકમના લીટા કરી શકો છો અને બીજી રકમ એની પાછળથી તરત તમારે સંખ્યા ગણવાની એટલે જવાબ આવી જાય. અને 9 ને 1 10, 10 નું 0 વધી આવી 1, 6 ને 1 7, 7 ને 2 9, એને એવો જવાબ આવ્યો 52 વત્તા 39. હવે 9 ની અંદર 2 ઉમેર્યો, 9 ને 2 11, 11 નો 1 વધી આવશે 1, 5 ને 1 6 અને 6 ને 3 9, એટલે જવાબ આવ્યો 91. સમજે પડી બાળકો? આપણે આગળ ક્લાસમાં પણ શીખી ગયા છીએ. હવે આ નીચેના બધા દાખલા છે તમારે એ તમારે જાતે ઘેર ગણવાના છે. ગણશો ને બધા? સરસ, ચાલો સામેનું પેજ જોઈએ. એમાં આપણે કોઈડા ઉકેલીને દાખલા ગણે એવી જ રીતના દાખલા છે. હું તમને 2 દાખલા શીખવાડું છું અને નીચેના પછી દાખલા તમારે જાતે ઘેર શીખવાના છે અને ગણવાના છે. કે કમલેશ પાસે 45 બોર હતા, ધર્મેશે તેને 48 બોર આપ્યા. હવે જો એની પાસે કેટલા હતા? 45 બોર હતા કમલેશ પાસે અને ધર્મેશે તેને 48 બોર આપ્યા. હવે કુલ કેટલા બોર થયા? તો 45 વત્તા 48, તો 8 ને 5 13, 13 નો 3 વધી આવી 1, 4 ને 1 5, 5 ને 4 9. ચાલો બીજો દાખલો જોઈએ. કે નીમા પાસે 27 સાડી છે, ઉષા પાસે 28 સાડી છે, બંનેની મળીને કુલ કેટલી સાડી થાય? તો 27 સાડી નીમા પાસે, 28 સાડી ઉષા પાસે. હવે જો આપણે સરવાળો કરીએ તો 7 ને 8, 15 નો 5 વધી આવશે 1, 2 ને 1 3, 3 ને 2 5, કુલ 55 સાડી થઈ. જો તમને આ રીતે સીધું ના આવડે તો તમારે લીટા કરવાના છે. હું અહીંયા બધામાં લીટા કરતી નથી. તે લખવાનું બંનેની મળીને કુલ 55 સાડી થાય. હવે નીચે છે 3 નંબરનો દાખલો, 4 અને 5, એ આપણે આગળ શીખી ગયા અને આમાં પણ શીખી ગયા 2 દાખલા. એ દાખલા તમારે જાતે ગણવાના છે. ગણશો ને બધા? હવે આપણે આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો.